જંબુસરના એસટી ડેપોના ડ્રાઈવર તથા કંડક્ટરોએ ડેપો મેનેજરના મનસ્વી નિર્ણયના કારણે હડતાલ ઉપર ઉતરી હોબાળો મચાવ્યો હતો. હડતાલના પગલે મુસાફરો પણ અટવાયા હતા. જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડના મનસ્વી તથા આડેધડ લેવાતા નિર્ણયોના લીધે આર્થિક નુકસાન સહન કરતા જંબુસર એસટી ડેપોના ડ્રાઈવર તથા મહિલા કંડક્ટર સહિતના કંડક્ટરોએ ડેપો મેનેજરના આવા નિર્ણયના કારણે નારાજગી વ્યક્ત કરી વીજળીક હડતાલ ઉપર ઉતરી જઈ ડેપો મેનેજરની ચેમ્બર બહાર હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ડ્રાઈવર તથા કંડક્ટરોની હડતાલના પગલે મુસાફરો અટવાઈ ગયા હતા. કે ડેપો મેનેજરશ્રીની સૌથી પહેલો તો અમારો અમે એ કહેવા માગીએ છીએ કે અમારે નિગમથી કોઈ લેવા દેવા નથી, બરાબર. નિગમને અમે કોઈ નુકસાન પછી એવું કોઈ કામ કરવા જ માગતા નથી. અમે નિગમના હકમાં જ ઈચ્છીએ છીએ બધું જ, બરાબર, ડ્રાઈવર કંડક્ટરો બધા જ. પછી એ બીજો એક મુદ્દો એ છે કે અમે ડેપો મેનેજરશ્રીની બદલી કરો, કાં તો અમે જે બધા અત્યારે હડતાલ ઉપર છીએ એ બધાની બદલી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, બરાબર છે. પછી એટીએ સાહેબ સિરાજ સાહેબ જે ધમકી મને આપી હતી એની પણ બદલી કરવામાં આવે, એ પણ હું અહીં આગળ કહું છું તમને. પછી ડબલ નોકરી કરવાના કિસ્સામાં, ડબલ નોકરી કરવાના કિસ્સામાં 16 કલાકની નોકરી કરાવી માત્ર 4 કલાકનો જ ઓવર ટાઈમ ફાળવવામાં આવે છે, બરાબર. ભાઈ ડ્રાઈવર અને ડ્રાઈવરોને જે મેમાં અલગથી 2000ના 3000ના એવા મેમાં ખોટી રીતે આપવામાં આવે છે. પછી પેસેન્જરો 52ની કેપેસિટી હોય છે તો પણ અમે 100-100 પેસેન્જરો લઈએ છીએ, એ છતાંય તે કંઈ બ્રેકડાઉન થાય ગમે તે થાય તો પણ અમારી જોડે શિડ્યુલ પૂરો કરાવે છે, બરાબર છે. પછી કે 100 પેસેન્જર હોય અમે અને પેસેન્જર જોડે અમારે ઘર્ષણ થાય છે એ છતાંય અહીંયા આગળ કોઈ માનતું નથી, અમને કાયદેસરના નકરા એમાં જ આલાલ કરે છે ડ્રાઈવર અને કંડક્ટરોને. પછી બીજું એક કહેવાનું એ છે કે ડ્રાઈવર અને કંડક્ટરોને અપાતા ખોટા મેમાં રદ કરો, બરાબર છે. પછી કારંટા પાલનપુર બસ જે ઉચ્ચેન ચાલતી હતી એ જે વતનનો લાભ મળતો હતો એ કાયદેસર રીતે એમને બંધ કરી અને બિચારા જે 400-400 કિલોમીટરથી અપડાઉન કરીને આવતા હતા એમને અહીંનું અહીં જ બેસી રહેવું પડે છે. પછી બીજો મુદ્દો એક એ છે, બસ બ્રેકડાઉનના કિસ્સામાં ડ્રાઈવર કંડક્ટરો જવાબદાર ગણાશે નહીં, ખોટા તેમને દોષિત કર્યું અને શિડ્યુલ પૂરા કરવા દબાણ કરવામાં આવશે નહીં, બરાબર. શિડ્યુલ જો બ્રેકડાઉન બસ થાય તો તાત્કાલિક ધોરણે મેન્ટેનન્સવાળાને મોકલો ત્યાં આગળ, પણ એ ટાઈમે પહોંચતા જ નથી અને જેના લીધે અમારે 2-3 કલાક લેટ થઈ જવાય છે અને પછી અમને કાયદે અમારા શિડ્યુલ પૂરેપૂરા કરાવે તો અમે ઘરે જવામાં પણ બહુ મોડું થઈ જાય છે. પછી પેસેન્જરોની મર્યાદા નક્કી કરવા બાબત અને વિશેષ પેસેન્જરોને બસમાં ન લેતા ડ્રાઈવર કંડક્ટરોને સ્પષ્ટતા કરવામાં આવે. પછી ડીઝલ KMPL બાબતે ડ્રાઈવરોને મેમાં આપવા નહીં, ડીઝલ ડ્રાઈવરોને વસ્તુ નથી, પીવાની વસ્તુ નથી. પછી બીજું એક કહેવામાં અમે કહીએ છીએ કે 600 કિલોમીટર દૂરના ડ્રાઈવર કંડક્ટરોને 1-1 મહિને 5 દિવસની રજા હોય એ છતાં પણ આપતા નથી. પછી ઓફના દિવસે નોકરી લખે છે અને નોકરી ના આવીએ તો પછી અમને એવું કહે નિવેદન આપો તો પણ તમને નોકરી આપવામાં નહીં આવે ને તો તમારી બદલી કરવામાં આવશે. અને બીજું કે અમે જે આ બધા અત્યારે ઊભા થયા છે, બરાબર છે, જે આગળ પડીને હું ઇન્ટરવ્યૂ આપું છું, જો મારી ઉપર કાલે એક્શન લેવામાં આવશે તો એની પૂરેપૂરી જવાબદારી ડેપો મેનેજર સાહેબશ્રીની પછી એ જે વહીવટ કરતા હશે એની રહેશે. પહેલાં અમે ખંભાતની નોકરી અત્યારે ફિક્સ કરીએ, ખંભાતની નોકરી 202 કિલોમીટરની છે, બરાબર. એમાં એમને નાડાની ટ્રીપ ઉમેરી, નાડાની ટ્રીપ 33 x 66 કિલોમીટર, 280 કિલોમીટરની નોકરી કરી નાખી અમારી. બધા બીજા બધા શિડ્યુલ તો નહીં 280 કિલોમીટરના, તો અમારો જ કેમ સાહેબને કહીએ છીએ તો કે નહીં થાય, ચલો ભાઈ નહીં થાય તો બીજા બધા કરી નાખો ને 280 કિલોમીટરના, કેમ નહીં કરતા એ લોકો. પછી બીજી એક છોકરીના હસબન્ડને એક્સિડન્ટ થયો, સાહેબ જોડે રજા માગી, 90-44 કંડક્ટર છે, તો સાહેબ ક્યાં રજા નહીં મળે, એ છોકરી ક્યાં જાય હવે, એ ટાઈમે તો એને રજા જોઈએ સાહેબ. અમારે ફેમિલી છે, મહિલા કંડક્ટરો રજા માગે તો કહે છે કે રજા નહીં મળે, અલા અમારે પરિવાર છે, તમે સમાજ છોડો કાં તો તમારી નોકરી છોડો, એવું કહે છે અમને, આવી ધમકી આપે અમને, એવું થોડું ચાલે યાર. નોકરી એટીઆઈ સાહેબને લખવાની, એની જગ્યાએ સાહેબ લખે, ચલો ઇટ્સ ઓકે લખે, પણ જે સ્થાનિક લોકો છે અહીંના ને અહીંના એ લોકોની રોજ સવારની નોકરી અને જે લોકો અપડાઉન કરે છે બિચારા હેરાન થાય, એ લોકોને બપોરે મોડા છૂટવાનું, તો સ્થાનિક લોકોને બદલો ને યાર, કેમ નહીં બદલતા તમે લોકો. અહીંયા જે છે બધા બહારના છે એ લોકોને જ હેરાન કરવાના, છોકરીઓને દંડ અત્યારે પેલું રૂટબોર્ડ નહીં કોઈને, જ્યારે જઈએ છોકરીઓને દંડ ભરવાનો શું કરવા, અહીંયા રૂટબોર્ડ બનાવો ને કેમ અમે નહીં લઈ જઈએ, પાછળ લેવા આવવાનું રોજ રૂટબોર્ડ, અને એ બી હમણાંના વર્કશોપમાં લેવા આવવાનું, એ બી હમણાં. પહેલાં તો બધી છોકરીઓ દંડ જ ભર્યા કે તમે જાતે છપાઈ દો, અમે શું કરવા છપાઈએ, અમારે આવે લોકો ફિક્સ નોકરી કોઈને હોતી નહીં, કેટલા રૂટબોર્ડ બનાવે છોકરીઓ, માનસિક ત્રાસ આપે છે એક જાતનો.